બાજુ સરકાર લોકડાઉનમાં લોકોને શાકભાજી અને કરિયાણું લેવા માટે છૂટ આપી છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલામાં આજે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ શાકભાજી વેચવા નીકળેલા ફેરિયાઓની શાકભાજીને પણ રોડ પર ફેંકી દેતી નજરે ચડે છે. ત્યારે લોકોનું કહેવું છે કે પોલીસ વડાએ શાકની લારી ઊંધી વાળી દેવાને બદલે તેને જપ્ત કરીને જરૂરિયાતમંદોમાં વેચવાની જરૂર હતી. વિડીયો વાયરલ થતાં ડીજીપી શિવાનંદ ઝાએ તેની ગંભીર નોંધ લીધી હતી અને ડીજીપીના આદેશથી પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ કાર્યવાહી કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI VR ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે ભીડ વગર પણ શાકભાજીની લારીઓ ઊંધી પાડી દીધી છે. નરોડા કેનાલ વિસ્તારોમાં આ વિડીયો છે, જ્યાં શાકભાજી વેચતા ગરીબો પર પોલીસ કર્મચારી તોડી પડ્યા હતા, જ્યાં દાદાગીરીની સાથે શાકભાજી ભરેલી આખી લારી ઊંધી વાળી દીધી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ક્યાંક ભીડભાડ નથી, છતાં શાક માર્કેટમાં પોલીસે લાઠીચાર્જ કરી ગરીબ લોકોના શાકભાજીની લારીઓ ઊંઘી વાળાને અન્ય પોલીસ કર્મીઓની કરેલી એકાદ દુઃખદ ઘટના પોલીસ કર્મીઓની કરેલી મહેનતને ઊંઘી વાળી દે છે. લોકડાઉનની સ્થિતિમાં પોલીસ કર્મીઓની ખૂબ જ સહારનીય કામગીરી વચ્ચે અમદાવાદ શહેરમાં બની રહેલી આવી એકાદ ઘટના પોલીસ કર્મીઓ તરફથી લોકોની નજરે બદલી નાખે છે.